લગ્ન, બર્થડે, એનિવર્સરી જેવા પ્રસંગોના ખોટા ખર્ચ ન કરતા સમાજના ઉત્થાન માટે સારા કાર્યો કરવાની નેવ સાથે પીપી સવાણીના ગ્રુપ દ્વારા પીપી સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીના જન્મદિને પિતા વિહોણા વિદ્યાર્થીઓને શિક્ષણ ફી સહાયના ચેક અર્પણ કરાયા હતા. છેલ્લા 8 વર્ષથી પીપી સવાણી ગ્રુપ પારિવારિક અંગત પ્રસંગોને સામાજિક રૂપે ઉજવવાનો અનેરો સંદેશ સમાજને આપવા તત્પર રહ્યા છે. પછી તે જન્મદિન હોય કે લગ્ન પ્રસંગ હોય, જેની પાછળના થતા ખોટા ખર્ચાઓમાં કાપ મૂકી સમાજ ઉપયોગી નીવડે જે અંતર્ગત સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીના 63મા જન્મદિને અન્ય ખર્ચાઓને નકારતા એક પુણ્ય કાર્યનો પ્રારંભ વર્ષ 2011માં કર્યો હતો, જેનું નામ આપ્યું હતું વયોત્સવ, એટલે કે લાગણીનો સ્પર્શ, જે અંતર્ગત છેલ્લા 8 વર્ષથી સુરતની ગુજરાતી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરતા વર્ષ 2011માં 3,300 વિદ્યાર્થીઓની કે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે, તેમણે નાતજાતના ભેદભાવ વગર દીકરાઓને ધોરણ 10 સુધી તેમજ દીકરીઓને ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસ અર્થે દત્તક લઈ શિક્ષણ ફીની રકમની સહાય કરી છે, જેનો લાભ હાલમાં 6600થી વધુ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. ઉપરોક્ત કાર્યક્રમના ભાગરૂપે ચાલુ શૈક્ષણિક વર્ષના ફીની રકમ ચેક વિતરણનો કાર્યક્રમ શનિવારે પીપલોદ ખાતે આવેલા રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીના પટાંગણમાં યોજાયો હતો, જેમાં 6600થી વધુ વિદ્યાર્થીઓ અને 750 કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ચેક અર્પણ કરાયા હતા. વયોત્સવ 8 એટલે કે વયનો ઉત્સવ પીપી સવાણી ગ્રુપ દ્વારા મારા બાપુજીની જન્મ તારીખને નિમિત્ત બનાવીને છેલ્લા 8 વર્ષથી જે 3200 બાળકોથી શરૂ થયું હતું અને આ વર્ષે 8571 બાળકોની ફીના ચેક વિતરણનો આજનો આ પ્રોગ્રામ છે. અને વયનો ઉત્સવ કેવી રીતે કરાય, આપણે આપણી જન્મ તારીખમાં ખોટા ખર્ચાઓ કરીએ, પાર્ટીઓ રાખીએ, એના કરતાં આપણે એવા દીકરા દીકરીઓની ફી ભરીએ કે જેને પપ્પા નથી અને એને હિસાબે એનું શિક્ષણનું સ્તર ઊંચું જાય અને શિક્ષણ કરી શકે, એના માટે આ વયનો ઉત્સવ એટલે કે વયોત્સવનું આ 8મું વર્ષ છે. અને આજે કોલેજની 750થી વધારે દીકરીઓ અને સુરતની 264 ગુજરાતી મીડિયમની શાળાઓના બાળકોના ફીના વિતરણનો આજનો આ પ્રોગ્રામ છે. પીપી સવાણી ગ્રુપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં IRS પ્રસન્જીત સાહેબ, બંદરી સાહેબ, એકે ખંડેલવાલ, જિલ્લા શિક્ષણાધિકારી UN રાઠોડ, કે એન ચાવડા તથા અન્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.